કપરાડા તાલુકાના નાના પોંઢા પોલીસ મથકના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ બુટલેગરોની ઇંગ્લિશ દારૂની કારની હેરાફેરીનું પાયલોટીંગ કરતા હોવાની બુમરાણો વચ્ચે જાગૃત યુવકોએ વોચ રાખતા દારૂના નશામાં ધૂત બનીને ફરતા ત્રણ પોલીસ કર્મીઓને ઝડપી પાડતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પ્રજાની રક્ષકની જવાબદારી નિભાવતા પોલીસ કર્મીઓ તેમની ખાખી વર્દીની ગરિમાને જાળવતા નથી, જેમાં કપરાડા તાલુકાના નાના પોંઢા પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ બુટલેગરની દારૂ ભરેલી કારોનું પાયલોટીંગ કરતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. જોકે આ ચર્ચાઓને લઈને કેટલાક જાગૃત યુવકોએ રાત દરમિયાન વોચ ગણોતા બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા ઇલેશ પ્રવીણ, બિપિન પટેલ અને ભૂપેન પટેલ નામના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો દારૂના નશામાં શંકાસ્પદ હિલચાલ કરતા જાગૃત યુવકોએ તેમને ઝડપી પાડતા મામલો ગરમાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને સાંસદ કેસી પટેલ નાના પોંઢા પોલીસ મથકે દોડી આવ્યા હતા. આ અંગે દારૂના નશામાં પકડાયેલા ત્રણે પિત્તર પોલીસ કર્મીઓની તબીબી પરીક્ષણ માટે સીએચસીમાં લઈ જવાયા હતા. હું ઘરે જમીને ઊંઘી ગયો હતો અને મારા પર ફોન કર્યો હતો કે કંઈક બબલ થઈ છે એટલે દવાખાનામાં આવો એવું મને કીધું અને અહીં આવીને જાણ્યું તો પોલીસવાળા દારૂ પીને ધમાલ કરતા હતા આદિવાસી પ્રજા ઉપર. અને એ શું હતું એ ખાસ આપણને ખબર નથી, પણ એ બધા જે ભેગા હતા એ લોકોએ મને એ જ કીધું કે પોલીસવાળા દારૂનો ધંધો કરે છે. ચાર ગાડી દારૂ ભરીને લાવેલી હતી, એ નાના પોંઢા ચોકડી પરથી રિટર્ન ભાગી ગઈ અને એક કાળી ગાડીમાં કંઈક બીજા બધા અહીંયા જોયા કરતા હતા અને તેવામાં મને કોઈ કીધું કે આ ગાડીમાં દારૂ ભરેલો છે. એટલે હું સીપીઆઈ સાહેબને કહેવા ગયો કે ત્યાં એક બ્લેક કલરની ગાડી દેવું અને તેમાં દારૂ ભરેલો છે એવું કહેવા ગયો તો મારા પર જ એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યું અને મારા પર ગાળોગાળ ચાલુ કરી દીધી. એમાં મારો દોષ શું છે? મારે તો એક હું એરિયાનો પ્રતિનિધિ છું, તાલુકા પંચાયતનો સભ્ય છું. અમને લોકના હેત માટે અમને મત આપીને અમને ચૂંટેલા હોઈ શકે. ગઈકાલે જે તહેવાર હતો નવરાત્રા પૂરા થયા પછી રાવણ દહનનો જે કાર્યક્રમ હતો તેમાં વાપી ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જેમાં વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા અને કપરાડા પોલીસ સ્ટેશનના એક પોલીસવાળા જેઓનો બંદોબસ્ત વાપી ટાઉન વાપી જીઆઈડીસી વિસ્તારમાં જે ગોઠવવામાં આવેલા હતા. બંદોબસ્ત જ્યારે વિડ્રો થયો, રાવણ દહનનો કાર્યક્રમ વિડ્રો થયા પછી આ પોલીસ સ્ટાફ ધરમપુરમાં રહેતા હતા. તેથી પોતાનું વ્હીકલ લઈ 9 વાગ્યા પછી વાપીથી તેઓ ધરમપુર જવા નીકળેલા. રસ્તામાં ધરમપુર જે રસ્તામાં નાના પોંઢા ગામ આવે છે, નાના પોંઢા સર્કલ પાસે તેમને 15-17 જેટલા માણસોએ તેમની ગાડીને રોકેલી અને તેમની સાથે જીવાજોડી કરી તમે પોલીસવાળા ગાડીની દારૂની ઘેરાફેરી કરો છો એમ કરી તમે અમારા ગામના માણસો ઉપર કેસો કરો છો તો આજે અમે તમને જોઈ લઈશું એમ કરી એમની જપાજપી કરી એમની ગાડી લૂંટી લીધી અને ત્રણે પોલીસવાળાને માર મારી અને મુકેશ પટેલ નામના માજી સરપંચ જે નાના પોંઢા ગામના છે એમને પોતાની ગાડીમાં આ ત્રણેયને એમના મળતિયાઓની એમના સાગરિતોની મદદથી પોતાની ગાડીમાં લઈ જઈ અને નજીકમાં જે સરકારી હોસ્પિટલ છે નાના પોંઢા ત્યાં ડૉક્ટરને એવી રજૂઆત કરી કે આ ત્રણ પોલીસવાળા દારૂ પીધેલા છે તેમને એમની સારવાર કરો. પોલીસ ડૉક્ટરશ્રીએ નાના પોંઢા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. અમારા પીએસઆઈ શ્રી સવસેતાએ તરત હોસ્પિટલ પહોંચી અને મને ફોન કર્યો. મને કે સર આવું છે, તુરંત ટેલિફોન ઉપર તો ત્રણે પોલીસની એ પીધેલાની રજૂઆત જે પબ્લિક તરફથી હતી એમને પોતે કાયદો હાથમાં લઈ પોલીસ સાથે મારઝૂડ કરી એમની ગાડી લૂંટી, એમના બંને મોબાઈલ લૂંટી, ગાડીની અંદર જે સરકારી લાકડી તેમજ સરકારી સમન્સ અને જે સરકારી કાગળો હતા એ લૂંટીને જે જતા રહ્યા છે.
રોજ રાતના 11 વાગે ગરબામાં અમે કાકરકો પરત આવી દરમિયાન ફોન આવ્યો ભાઈ નસીમભાઈ અને હરીશભાઈનો કે ભાઈ નાના પોંડા 4 રસ્તા ઉપર પોલીસવાળાને કીધેલી હાલતમાં પકડેલા છે એ અમને મેસેજ મળ્યો. એવો મેસેજ મળ્યો એટલે અમે લગભગ 11:30 વાગે એ સ્થળ પર આવ્યો હતો. પોલીસવાળાનું લેબોરેટરી અને જે કંઈ પ્રોસિજર છે એ અંદર હોસ્પિટલની અંદર ચાલે છે. કયા કારણોસર ઘટના બની એ બાબતે કંઈ જાણકારી મળી છે તમને? એ મને જે મારા પાસે જે માહિતી આવી કે મને જે જાણકારી મળી હતી એ જાણકારી મળી કે પોલીસવાળા પીધેલી હાલતમાં છે અને પોલીસવાળાને પકડેલા છે.